હવે જોઈશું સમાચાર વિસ્તારથી. દેશમાં ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનને પગલે ઓલપાડ તાલુકાના ખેડૂતોએ પણ રોડ પર ઉતરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા. ઓલપાડ પોલીસે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ તથા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ સહિત 50 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. ઓલપાડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો રોડ પર ઉતરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે રોડ પર ઉતરેલા ખેડૂતોના અગ્રણીઓની પોલીસે અટકાયત કરતા રોષે ભરાયેલા ખેડૂતોએ ઓલપાડ પોલીસ સ્ટેશનના ઘેરાવ કરી ધરણા પર બેસીને સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઓલપાડમાં ખેડૂતોના ભારે આક્રમક આંદોલનના પગલે ભાજપ સરકારમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જી રમેશભાઈ, સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધને એલાન આપવામાં આવ્યું હતું, તેના પગલે ગુજરાત સમન્વય સમિતિ ગુજરાતના 28 સંગઠનો એક સંગઠન બનેલું છે ને તેના દ્વારા ગુજરાતમાં બી બંધનો એલાન આપવામાં આવ્યો હતો અને આ બંને તમામ રાજકીય પક્ષે ટેકો જાહેર કર્યો હતો અને આ અમે અમારી જે આંદોલનના સ્થળે જે ભેગા થવાના એ પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે. અમારું જે લોકશાહીમાં અમારા 3 કૃષિ વિરોધી કાયદાને જે રજૂઆત કરવાની હતી સરકાર પોલીસને આગળ કરી અને અમારી અટકાયત કરવામાં આવી છે અને આ લોકશાહીનું હનન છે. નવસભાઈ, કેટલા લોકોને અટકાયત કરવામાં? હજુ તો અમે હજુ સરવાટ અમારા 10 વાગ્યાનો પ્રોગ્રામ હતો, આવે પહેલાં જ અમારે જે 3-4 સાથીઓ જે આવ્યા હતા એટલે અમે એક જગ્યાએ અમારી ઓફિસની આગળ ઊભા હતા, ત્યાંથી જ પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યું. આ ગાંધી સરદારના આદર્શો ઉપર કહીને ચાલવાવાળી સરકાર લોકશાહીનું ગળું દબાવી રહી છે. બંધારણે જે અમને વ્યક્તિ સ્વાતંત્ર્યનો ને અમારી જે માંગ છે એને રજૂ કરવાનો જે અધિકાર આપેલો છે એની ઉપર તરાપ મારવામાં આવે છે. આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એમાં અમે ઓલપાડ બજારની અંદર હજી એકત્ર થઈએ તે પહેલાં અમારી ધરપકડ કરી લેવામાં આવી. કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ પોલીસની નક્કર તાનાશાહી છે અને લોકશાહીની દુહાઈ દેનારી સરકાર લોકશાહીનું ગળું દબાવી રહી છે. અમારો માવલિક અધિકાર છે આ 3 કૃષિ કાયદાઓ નાબૂદ કરવાની વાતને લઈને છેલ્લા 10 મહિનાથી અમારા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને 700 કરતાં વધારે ખેડૂતો શહીદ થયા છે. છતાં પણ આ બેરી સરકારના કાને વાત પહોંચતી નથી. એ પહોંચાડવા માટે અમારા ખેડૂત સંગઠનો મજૂર સંગઠનો આજે ભેગા થઈને ભારત બંધનું એલાન આપેલું. અમે પણ ઓલપાડમાં ભારત બંધના એલાનને સમર્થન કરવા માટે હજી અમે ભેગા થઈએ છીએ. પહેલાં અમારી ધરપકડ કરી લેવામાં આવી છે. અમારા દક્ષિણ ગુજરાત પ્રમુખને તો સવારે 8:30 વાગે ડિટેન કરી લીધા છે. એવા સંજોગોમાં મને એવું લાગે છે કે આ સરકાર પોલીસનો ઉપયોગ કરીને દમનકારી નીતિ અપનાવીને લોકશાહીની અંદર જે અમને અધિકારો મળ્યા છે અને અમારી સાચી વાતોને વ્યક્ત કરવાનો જે અમારો અધિકાર છે એની ઉપર તરાપ મારી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે લોકશાહીની વાત કરે છે અને વારંવાર લોકશાહી માટેના જે સિદ્ધાંતો છે એને પાલન કરવાને બદલે એના અધિકારોને હનન કરવાનું કામ આ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી આવેલી છે. 3 કાળા કાયદાના અનુસંધાનમાં છેલ્લા 10 મહિનાથી કિસાન યુનિયન અને આખા ભારત દેશના જ્યારે ખેડૂતો આંદોલન કરતા હોય અને એમની સ્પષ્ટ લાગણી અને માંગણી છે કે આ 3 કાળા કાયદાના અનુસંધાનમાં ખેડૂતો મોટા પ્રમાણમાં પાયમાલ થવાના છે. એને બદલે આ સરકાર આજે જો તો તમે ડીઝલનો ભાવ, તમે જો તો ખાતરના ભાવો અને દરેક પ્રકારે જે રીતે ખેડૂતોને નુકસાન કરવાનું કામ કરશે. પોષણ સામો શાકભાજી હોય, ડાંગર હોય, કપાસ હોય, શેરડી હોય, આ તમામના ભાવો આપવાને બદલે આ સરકાર દમનકારી કૃત્ય કરીને જ્યારે અમારી ફરજના ભાગરૂપે લોકોને જગાવવાનું કામ કરે છે, જો લોકોને ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ, કાયદાની સામે અમે લડત લડીએ છીએ ત્યારે આ સરકાર અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે એને વખોડી કાઢીએ છીએ. સમગ્ર સુરત જિલ્લામાં ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા છે. આ ગંભીર બાબત છે અને આજે વિધાનસભાનું સત્ર છે ત્યારે વિધાનસભામાં પણ અમે આગેવાનોને વિનંતી કરીએ છીએ કે આ લોકશાહીનો કચડવાનું કામ કરે છે એને તમે બધા આ માધ્યમથી વખોડો અને આ સરકારની જે તાનાશાહી છે એની સામે આવનારા દિવસોમાં પણ અમારી લડત ચાલુ રહેશે એવી અમારી લાગણી અને માંગણી છે.